केंशु विद्यार्थी मित्रों मजेमा जय स्वामीनारायण। विद्यार्थी मित्रों चैप्टर नंबर 5 सपुष्प वनस्पतिओं में बाह्याकार विद्या जेनी अंदर लैक्चर नंबर 8। हवे आपणे आगळना लैक्चर्सनी अंदर जे 7 लैक्चर्स भण्या पहला 7 जेनी अंदर आपणे रूट एटले के मूळने आइडेंटिफाई कर्युं। हवे जे आपणे भणवानुं छे તે પ્રકાંડના રૂપાંતરણ સમજાય છે। 6 લેક્ચર સુધી જે આપણે જોયું સમજાય છે એની અંદર મૂળ 7મા લેક્ચરથી આપણે પ્રકાંડની ચર્ચા કરી। તો આપણે આગળના લેક્ચર્સમાં પ્રકાંડના કયા કયા ભાગ છે પછી પ્રકાંડના મુખ્ય કાર્ય જોયા। હવે આજે મોડિફિકેશન ઓફ સ્ટીમ એટલે કે પ્રકાંડના રૂપાંતરણો વિશે ચર્ચા કરવાની છે। तो प्रकांड अँ जुदा जुदा रूपांतरण जो कि तब मूल में तब विशिष्ट कार्य भाई गया मूलना तो सेम टू सेम अँ प्रकांड रूपांतरणों समझाई के सेम टू सेम एस एबो है थोड़ा आम तो फेरफार स्टूडेंट मित्रों। तो आप दरेक विषय विगतवार चर्चा करता जाशू विद्यार्थी मित्रों। तो मॉडिफिकेशन ऑफ स्टील तो चर्चा करिए प्रकांड रूपांतरण। प्रकांड हमेशा है लाक्षणिक रीते अपेक्षित हो सामान्य लगता ज कार्य करे तेवु जरूरी नहीं कि भाई एना जे मुख्य कार्य था त्रण एज कार्य करे एवं नहीं जरूरी। प्रकांड छे ने विशिष्ट कार्य पण करे छे। केवा कार्य करे छे विशिष्ट कार्य करे छे अने ते पोतानी रचना के कार्य में शू करे छे सतत रूपांतरण छे प्रेरता होय छे समझाय छे। सतत शू प्रेरता होय छे रूपांतरण छे प्रेरता होय छे ख्याल आवे पाछा पाटी। तो अहींया पहलू कार्य खोराक संग्रह तरीके नु छे। तो खोराक संग्रह नी अंदर बात करिए तो के भाई आ रूपांतरणो भूमिगत प्रकारना छे समझाई छे। केवा प्रकारना छे भूमिगत प्रकारना छे। तो विद्यार्थी मित्रों प्रकांड छे ने बे प्रकारना आवे छे। आ जे छे ने हवाई प्रकांड छे। अत्यार सुधी तमने खबर हती के भाई हवाई प्रकांड ज होय पण भूमिगत प्रकांड होय छे। પણ જે અહીંથી જે શરૂઆત થાય ને અહીંથી થોડો કમતો સુધીનો જે ભાગ છે તે પ્રકાંડનો જ હોય છે અને ત્યાર પછી મૂળની રચના છે થતી હોય છે સ્ટાર્ટ સમજાય છે ખબર પડી। ત્યાર પછી મૂળની રચના છે સ્ટાર્ટ થતી હોય છે સમજાય છે। ત્યાં સુધીનો જે ભાગ છે તે કેવો છે તો કે ભાઈ પ્રકાંડનો જ છે। એટલે આ ભાગ જે છે હવાઈ પ્રકાંડ આ છે તે ભૂમિગત પ્રકાંડ આ જે શરૂઆત થોડોક ભાગ પછી મૂળની રચના છે અહીંથી વનસ્પતિમાં છે સ્ટાર્ટ થતી હોય છે। તો અહીં વૃદ્ધિ પામવી માટેની પ્રતિકૂળ પરિસ્થિતિમાં ઉછેર પામવાના મદદ કરતા અંગ તરીકે પણ શું થાય છે ખોરાક સંગ્રહ તરીકેનું કામ છે એ પ્રકાંડ કરે છે। ઘણી વખત સમજાય છે ભૂમિગત પ્રકાંડ છે તો કે ભાઈ પ્રકાંડ છે જમીનની અંદર અમુક ટકા ખોરાકનો સંગ્રહ કરી રાખે છે। જ્યારે વનસ્પતિને કપરી પરિસ્થિતિ હોય કે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ત્યારે એને ઉછેર કરવો હોય પોતાને અનુકૂળ પરિસ્થિતિ હોય ત્યારે ઉછેર કરવો હોય ત્યારે એ જે ખોરાક સંગ્રહી જે રચના છે ભૂમિગત એમાંથી એની રચનાનો શું કરે છે ઉપયોગ કરી અને પોતાનો શું કરે છે વિકાસ છે કરે છે। દાખલા તરીકે બટાટા આદુ હળદર જમીનકંદ અને અળવી આવી રચના છે જોવા મળે છે। તો વિદ્યાર્થી મિત્રો તમારી ટેક્સ્ટબુકમાં આપણે જોઈએ ને તો આટલું જ આપી દીધું છે અને ઉદાહરણ આપી દીધા છે પરંતુ આપણે થોડુંક ડીપમાં જશું નીટ બેઝ ઉપર। સહેલું છે કારણ કે એના વિશે ભણવું જરૂરી છે આપણને આઈડેન્ટિફાઈ તો ખ્યાલ આવે કે ભાઈ આગળ જતાં ઉપયોગી બને જો નીટ સાથે સાથે લેતો જઈશું જેથી કરી પાછળ છે ચિંતા ન રહે વિદ્યાર્થી મિત્રો। એટલે આ રૂપાંતરણો ભૂમિગત પ્રકારના છે વૃદ્ધિ પામવા માટે પ્રતિકૂળ પરિસ્થિતિમાં શું છે ઉછેર પામવા તરીકે મદદ કરતા તરીકે ભાગ બજો દાખલા તરીકે બટેટું છે એ ભૂમિગત પ્રકાંડ છે જમીનની અંદર થાય છે। તો પ્રકાંડ દાખલા તરીકે બટેટાના છોડને વૃદ્ધિ કરવી હોય પ્રતિકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે બટાટાના છોડમાં જે ખોરાક સંગ્રહી રચના છે એમાંથી શું કરશે એનો ઉપયોગ કરે છે। તો આવું વિશિષ્ટ કાર્ય વિવિધ વનસ્પતિઓ કરે છે। તો એમાં પહેલું એક ઉદાહરણ રાઇઝોમ્સ સમજાય છે રાઇઝોમ। તો રાઇઝોમની વાત કરીએ ને વિદ્યાર્થી મિત્રો તો રાઇઝોમ છે ને એ આદુમાં જોવા મળે છે। જો આદુની રચના મેં આકૃતિ દોરેલી છે તમારી ટેક્સ્ટમાં પણ આપેલી છે। આદુ છે ને ભૂમિગત પ્રકાંડ છે જમીનની અંદર સપાટીને આમ સમાંતર શું થાય છે વૃદ્ધિ પામે છે ખોરાકનો સંગ્રહ કરી માંસલ બને ગાંઠો જેવી રચના બની જાય તમને ખબર હોય તો।
અને સમજાઈ છે આદુ હોય ને એની ઉપર આવી ગાંઠ બે ગાંઠ વચ્ચેનો અંતર એટલે કે આંતરગાંઠ સલકી પર્ણ જો આદુ ઉપર સલકી પર્ણ આવેલા કેમ ડુંગળી ઉપર આપણે ડુંગળીના ફોતરા ઉતારીએ ઉપર ઉપરના પછી ખાવાનું શરૂ કરીએ છીએ જે ઉપરના ભાગ છે એને સલકી પર્ણ કહેવાય તો એવી જ રીતે આદુમાં પણ સલકી પર્ણ છે જોવા મળે છે આવા રૂપાંતરણને આપણે રાઇઝોમ અથવા ગાંઠામૂળી કહેવાય છે સમજાય છે ખ્યાલ આવ્યો તો આપણે લખીએ રાઇઝોમ વિશે રાઇઝોમ વિશે લખવું હોય તો આપણે આવું લખી શકીએ કે આદુમાં ભૂમિગત પ્રકાંડ આદુમાં ભૂમિગત પ્રકાંડ જમીનની અંદર સપાટીને સમાંતર શું પામે છે વૃદ્ધિ પામે છે સમાંતર શું થાય છે વૃદ્ધિ પામે છે તે ખોરાકનો સંગ્રહ કરી માંસલ બને છે ખોરાકનો સંગ્રહ કરી માંસલ બને છે કોણ આદુ અને ભૂમિગત પ્રકાંડ છે સમજાય છે મૂળ નથી હો મિત્રો સમજાય છે અને આદુ ઉપર એટલે કે તેની ઉપર ગાંઠો હોય આંતરગાંઠો જોવા મળે જો મેં અહીંયા આંતરગાંઠો સલકી પર્ણ સમજાય છે અને અસ્થાનિક મૂળ છે એ જોવા મળે છે અસ્થાનિક મૂળ શું થાય છે જોવા મળે છે જો આમાં આવા અસ્થાનિક મૂળ છે એ જોવા મળે છે કેવા મૂળ જોવા મળે છે આ જે છે તે અસ્થાનિક મૂળ છે કેવા મૂળ છે અસ્થાનિક પીલા કલરના દેખાડે ન દેખાય તો ડાર્ક આપણે કરી આપું આવા અસ્થાનિક મૂળ છે એ શું થાય છે જોવા મળે છે ખ્યાલ આવ્યો તો આવી જે રચના છે આવા રૂપાંતરણને આપણે રાઇઝોમ કહેવાય આવા રૂપાંતરણને આપણે શું કહેવાય રાઇઝોમ કહે છે શું કહેવાય રાઇઝોમ કહે છે તમારી ટેક્સ્ટબુકમાં ખાલી રાઇઝોમનું ઉદાહરણ આદુ આપી દીધું છે ડાયરેક્ટ પણ આપણને ખબર હોવી જોઈએ રાઇઝોમ કોને કહેવાય સમજાય છે રાઇઝોમ કોને કહેવાય અથવા રાઇઝોમ અથવા એને બીજું નામ કીધું છે અથવા ગાંઠા મૂળી કહે છે ખ્યાલ આવ્યો અને એ સિવાયના એક્સ્ટ્રા ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો અન્ય દ્રષ્ટાંત છે કે જે આની અંદર છે એ આવી શકે છે તો એક્સ્ટ્રા આપણે ઉદાહરણ છે યાદ રાખીએ એક્ઝામ્પલ યાદ રાખવાના જરૂરી છે હળદર છે કેના છે સમજાય છે કમળ અને કુવારપાઠું અને કેળા કુવારપાઠું સમજાય છે ખ્યાલ આવ્યો શું કીધું છે એ બધા જમીન કંદ છે સમજાય છે શું છે કે તેઓ તેનો અન્ય દ્રષ્ટાંત પણ એવું છે કે હળદર કેના કમળ કેળા કુવારપાઠું અને તે બધા શું છે જમીન કંદ છે જમીનની અંદર થતા શું છે પ્રકાંડ છે જમીન કંદ છે તો આ વાત થઈ ગઈ રાઇઝોમની આદુ છે ભૂમિગત પ્રકાંડ જમીનની અંદર સપાટીને સમાંતર વૃદ્ધિ પામે છે ખોરાકનો સંગ્રહ કરી માંસલ બને છે તેની ઉપર ગાંઠ અને આંતરગાંઠો સલકી પર્ણો અને અસ્થાનિક મૂળ જોવા મળે છે આવા જે રૂપાંતરણ છે જેને આપણે રાઇઝોમ કહે છે અથવા ગાંઠામૂળી જેવી રચના કહેવામાં આવે છે આ બધા તેના એક્ઝામ્પલ છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો સમજાણો ત્યાર પછી ખોરાક સંગ્રહનું જ વાત છે એમાં બટાટાનું એક ઉદાહરણ આપણે લીધું છે તો આપણે બટાટા જે ગ્રંથિમલ રચના છે ગ્રંથિમય રચના છે એના વિશે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ચર્ચા કરીએ બટાટું ગ્રંથિ જેને ટ્યુબર કહેવાય બટાટું છે ને ભૂમિગત પ્રકાંડ છે ખરેખર મૂળ નથી જેની ઉપર આપણને ખબર હોય તો સલકી પર્ણ આવેલા હોય છે એટલે કે સલકી પર્ણોની કક્ષમાંથી ઉદ્ભવતી શાખાઓ ટોચના ભાગે ખોરાકનો સંગ્રહ કરીને અંડાકાર રચના બનાવે છે
અને એ જે અંડાકાર રચના બને છે જેને આપણે શું કહેવાય ગ્રંથિલ કહેવામાં આવે છે સમજાય છે ઉદાહરણ તરીકે સોલેનેસી કુળ જે છે ને આગળમાં આ ચેપ્ટરમાં સોલેનેસી કુળ વિશે ભણવાનું છે સોલેનેસી કુળને છે ને બટાટાના કુળ તરીકે ઓળખી શકાય છે ફરીથી કહી દઉં બટાટું છે ભૂમિગત પ્રકાંડ પર આવેલા સલ્કી પર્ણ સલ્કી એટલે એની ઉપર પણ ઓલા નવા બટેટા આવે તમે જોયા છે સલ્કી પર્ણ હશે સમજાય છે એ ફોતરા ટૂંકમાં છલકી પર્ણ એટલે એની કક્ષમાંથી ઉદ્ભવતી એની કક્ષમાંથી શું કીધું છે ઉદ્ભવતી શું કીધું છે શાખાઓના ટોચના ભાગ શાખાઓના ટોચના ભાગ ખોરાકનો સંગ્રહ કરશે સલ્કી પર્ણ એક કક્ષ પહેલે કહો છે આ ટોચના ભાગ જે સપોઝ હોય તે ખોરાકનો સંગ્રહ કરશે જેને ગ્રંથિલ કહેવામાં આવે છે તો આપણે લખીએ ગ્રંથિલ કોને કહેવાય તો કે ભાઈ બટાટામાં ટાટામાં ભૂમિગત પ્રકાંડ પર આવેલ પર આવેલા સમજાય છે સલ્કી પર્ણોની સલ્કી પર્ણોની કક્ષમાંથી ઉદ્ભવતી સમજાય છે શાખાઓના શાખાઓના ટોચના ભાગ શું કીધું છે ખોરાકનો સંગ્રહ કરી ખોરાકનો સંગ્રહ કરી સમજાય છે ગોળ કે અંડાકાર રચના બનાવે છે આપની બુકમાં નથી આપ્યું આ લખી લેવાનું છે સમજાય છે તેને આપણે શું કહેવાય ગ્રંથિલ કહે છે ગ્રંથિલ એટલે કે ટ્યુબર કહે છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ તરીકે આપણે સોલેનેસી કુળ સોલેનેસી કુળ એટલે બટાટાનો કુળ તરીકે ઓળખાય છે સમજાય છે અને તમને ખ્યાલ હોય તો બટાટાની સપાટી પર ખાડા હોય બટાટાની સપાટી પર ખાડા હોય છે શું હોય છે ખાડા હોય છે તેને આપણે શું કહેવાય આંખ કહે છે કે ભાઈ જો આ બટાટાની સપાટી પર શું હોય છે આંખ કહેવામાં આવે છે ખાડા જેવી રચનાઓ આવેલી હોય છે જેને આંખ કહે છે અને તેમાં કલિકા હોય છે તેમાં શું હોય છે કલિકા હોય છે અને કલિકા શું કરશે તો કે ભાઈ આંખ વડે વાનસ્પતિક પ્રજનન થશે એટલે એમાંથી નવો છોડ શું થશે વિકાસ પામશે આંખ વડે વાનસ્પતિક પ્રજનન કરે છે સમજાય છે અને નવો છોડ છે એમાંથી નિર્માણ પામે છે તો અહીંયા જો અહીંયા મેં હમણાં આગળ વાત કરી એમ આ જે છે અમુક ભાગ જો શરૂઆતનો ભાગ અહીંયા સુધીનો જે ભાગ છે તે પ્રકાંડનો જ ભાગ છે પછી મૂળની રચના છે શરૂ થાય છે આ જે ભાગ છે હવાઈ મૂળ હવાઈ પ્રકાંડ છે અને આ છે એ ભૂમિગત પ્રકાંડ છે ખ્યાલ આવ્યો એમાંથી આ બટાટું છે આપણે અલગ કરી તમને દેખાડેલું છે સમજાય છે ખ્યાલ આવ્યો અહીંયા જે દાખલા તરીકે એવું ભાગ દેખાડી શકાય આ સલ્કી પર્ણનો ડાક સલ્કી પર્ણનો ડાક પર્ણ ઉખડી ગયું હોય એવો ડાક સમજી અને વિકસતી કલિકા અને કહી શકાય વિકસતી કલિકા જેમાંથી નવા બટાટાનો છોડ શું થાય છે વિકાસ થઈ પામે છે ત્યાર પછી વજ્રકંદ જેને કોર્ન કહેવાય જેના વિશે બચ્ચા માટે આપને અભ્યાસ તો થોડો ઘણો કરેલો હશે સમજાય છે વજ્રકંદ એટલે સુરણમાં વજ્રકંદ જોવા મળે તમે સુરણ જોયું હશે સુરણમાં વજ્રકંદ ની રચના છે જોવા મળે છે રચના જોવા મળે છે સુરણમાં શું થાય છે વજ્રકંદની રચના છે જોવા મળે છે અને તમને ખબર હોય તો સુરણ છે દાળમાં ને એમાં બધે વપરાતું હોય છે તે ગાંઠામૂળીનું સંગનિત સ્વરૂપ છે તે ગાંઠામૂળીનું સંગનિત
સ્વરૂપ છે. ગાંઠા મૂળીનું સંતુલિત સંગનિત સ્વરૂપ છે. તે એક જ આંતરગાંઠની બનેલી ખોરાક સંગ્રહી રચના છે. તે એક જ આંતરગાંઠની બનેલી ખોરાક સંગ્રહી રચના છે. સમજાય છે? ખબર પડી? તો આની અંદર વજ્રકંદની અંદર અન્ય એક્ઝામ્પલ્સ લેવાય તો લઈ શકાય. કેસર છે, પછી એલોકેસિયા છે, એ આપણી ટેક્સ્ટ બુકમાં નથી આવ્યા, તમારે નોંધી લેવાના. કોલોકેસિયા છે, કોલોકેસિયા વનસ્પતિ છે, અને રામબાણ છે. તો આની અંદર વાત શું થઈ કે સુરણમાં વજ્રકંદ જેવી રચના જોવા મળી, કોર્ન જેવી, કે ગાંઠામૂળી જે ગાંઠામૂળીનું સંગનિત સ્વરૂપ છે, ગાંઠામૂળીની જેવી રચના છે, જાડી થળજા જેવી, સમજાય છે? અને એક જ આંતરગાંઠ એટલે કે બે એટલે એક જ આંતરગાંઠથી બનેલી ખોરાક સંગ્રહી રચના છે. સમજાય છે? ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? સમજાણો. અને ત્યાર પછી બીજું એક વિશિષ્ટ કાર્ય લેવાનું છે, સેકન્ડ ટાઈપ્સ જે આપણે ભણવાનું છે, આરોહણ. શું ભણવાનું છે? આરોહણ. તો આરોહણની અંદર વાત કરીએ, કેની અંદર વાત કરીએ? આરોહણમાં તો કે ભાઈ આ રૂપાંતરણ છે ને કક્ષકલિકાનું રૂપાંતરણ છે. સમજાય છે? તો કક્ષકલિકા ક્યાં આવેલી હોય છે? તો કે ભાઈ આ આપણે સમજાય છે છોડ દોર્યો, આ છોડની અંદર શું આવેલું છે? અહીંયા કક્ષ. સમજાય છે? અહીંયા ગાંઠ આવેલી છે, અહીંયા કક્ષ આવેલો છે, એટલે કે આ કક્ષની અંદર શું આવેલી હોય? કક્ષકલિકા, એટલે મીન્સ કે વર્ધનશીલ પેશીઓનો સમૂહ, જેમાંથી શું થશે? આવી પ્રકાંડ સૂત્રનું નિર્માણ થશે, સ્પ્રિંગ જેવી રચનાનું. અને સ્પ્રિંગ જેવી રચના શું થશે? તો કે અન્ય આધાર સાથે શું થશે? મીટળાઈ જશે અને વનસ્પતિને આગળ વધવા માટે મદદરૂપ થાય છે, જેને આપણે શું કહેવાય? આરોહણ કહેવામાં આવે છે. શું કહેવાય? આરોહણ તરીકે ઓળખી શકાય છે. એટલે લખી શકાય કે તે પ્રકારની કક્ષકલિકાનું રૂપાંતરણ છે, તે પ્રકાંડની કક્ષકલિકાનું રૂપાંતરણ છે. સમજાય છે? પ્રકાંડની શું કીધું છે? કક્ષકલિકાનું રૂપાંતરણ છે. તો પ્રકાંડ સૂત્ર જેવી રચના છે એની અંદર જોવા મળશે. શેના જેવી રચના જોવા મળશે? પ્રકાંડ સૂત્ર આપણે દેખાડ્યું, મેં તમને સમજાવી દીધું. પ્રકાંડ સૂત્ર જેવી રચના છે એ જોવા મળે છે. કઈ રીતે જોવા મળે છે? જે કક્ષકલિકાઓમાંથી વિકાસ પામેલી, જે કક્ષકલિકાઓમાંથી વિકાસ પામેલી, આ કક્ષકલિકા છે, એમાંથી વિકાસ પામેલી પાતળી, સમજાય છે, કુંતલાકાર, શું કીધું છે? પાતળી અને કુંતલાકાર અમળાયેલી રચના છે. અમળાયેલી રચના છે. અને જે આધારની આસપાસ વીંટળાઈને, જે આધારની આસપાસ શું કીધું છે? વીંટળાઈને, આધારની આસપાસ વીંટળાઈને શું કરે છે? વનસ્પતિને આરોહણમાં મદદ કરે છે. વનસ્પતિને આરોહણમાં શું કરે છે? મદદ કરે છે. તમે અહીંયા જોઈશો તો કે ભાઈ આ જે છે કક્ષમાં કક્ષકલિકાઓમાંથી, સોરી, જે પ્રકારની કક્ષકલિકાનું રૂપાંતરણ છે આરોહણ, એટલે જે કક્ષકલિકાઓમાંથી વિકાસ પામેલી પાતળી કુંતલાકાર અમળાયેલી રચના છે, કોઈ પણ આધાર સાથે વીંટળાય અને વનસ્પતિને આગળ વધવા માટે શું થાય છે? મદદરૂપ છે, થાય છે. સમજાય છે? તો એની અંદર એક્ઝામ્પલ્સ એના કોણ કોણ આવશે તો આપણે એના એક્ઝામ્પલ્સ વિશે જોઈએ. તો એક્ઝામ્પલ્સની અંદર ચર્ચા કરીએ તો એક તો તંબુરો. કોણ આવશે? તંબુરો, જેને ઇંગ્લિશમાં આપણે ગોડ્સ તરીકે ઓળખી શકાય. કેના તરીકે? ગોડ્સ. સમજાય છે? ત્યાર પછી કાકડી, જેને શેના તરીકે ઓળખી શકાય? કુકુંબર. કેના તરીકે? કુકુંબર. ઇંગ્લિશ નામ યાદ રાખવાના છે. કેના તરીકે ઓળખાય? કુકુંબર કહેવાય ઇંગ્લિશમાં. સમજાય છે? શું કહેવાય ઇંગ્લિશમાં એને? કુકુંબર કહેવાય. ત્યાર પછી બીજા પણ એક્ઝામ્પલ છે, કોળું. કોણ છે? કોળું. તો આપણે લખીએ કોળું,
જેને આપણે પમ્પકિન કહેવાય, શું કહેવાય, પમ્પકિન તરીકે આપણે ઓળખી શકાય છે. પછી તરબૂચ, તરબૂચનું ઇંગ્લિશ નામ છે વોટરમેલન્સ, એ નથી લખતો. અને ત્યાર પછી દ્રાક્ષનો વેલો, કોણ છે, દ્રાક્ષનો વેલો. આ જે બધી રચના છે સમજાય છે, એની અંદર પ્રકાંડ સૂત્ર જેવી રચના જોવા મળે છે. આધાર સાથે વિટળાય અને આગળ તરફ શું થાય છે, વૃદ્ધિ છે એ શું કરે છે, પામે છે. તો આજે આપણે ખોરાક સંગ્રહ જોયું. ખોરાક સંગ્રહની અંદર ત્રણ રચના જોઈએ, રાઇઝોમ, ગ્રંથિલ અને વજ્રકંધ. ત્યાર પછી આપણે શેના વિશે જોયું, આરોહણ. સમજાય છે કયો બીજો પ્રકાર જોયો, આરોહણ. ત્યાર પછી સ્ટુડન્ટ મિત્રો ત્રીજો ટાઈપ્સ આપણે રક્ષણ છે જોવાનું છે. શું જોવાનું છે, રક્ષણ વિશે આપણે ચર્ચા છે કરવાની છે. તો રક્ષણની અંદર આપણે ચર્ચા કરીએ. ત્રીજું કાર્ય, એનું વિશિષ્ટ કાર્ય પ્રકારનું ત્રીજું કાર્ય જો કોઈ હોય તો રક્ષણ છે. શું છે, રક્ષણ. તો આપણે લખો અહીંયા રક્ષણ. સમજાય છે. તો રક્ષણ એટલે શું, તે પ્રકાંડની કક્ષકલિકાનું જ રૂપાંતરણ છે, એમાં પણ લખી શકાય. તે પ્રકાંડ હોય ને, પ્રકાંડ એની કક્ષકલિકાનું જ રૂપાંતરણ છે. કક્ષકલિકાનું શું છે, રૂપાંતરણ છે. તમને ખ્યાલ છે કાંટા જેવી રચના જોવા મળે પોતાના રક્ષણ માટે. સમજાય છે, કેનું રૂપાંતરણ છે, કક્ષકલિકાનું જ રૂપાંતરણ છે. જેમ આરોહણ હતું એમ કક્ષકલિકાનું, એમાં સ્પ્રિંગ જેવી રચના, આમાં કંટકની રચના જોવા મળશે. સમજાય છે. તો આમાં જોઈએ તો લખાય કે પ્રકાંડ કંટકો જોવા મળશે, પ્રકાંડ કંટકો. તો આપણે લખીએ, સમજાય છે કે કક્ષકલિકાનું જ શું છે, રૂપાંતરણ છે. અને પ્રકાંડ કંટકો શું કીધું છે, પ્રકાંડ કંટકો. તો કે ભાઈ ક્યારે કક્ષકલિકા કેવી બની જાય, કાષ્ઠીય બની જાય, કાષ્ઠીય બની જાય, સિદ્ધિ બને અને તીક્ષ્ણ એટલે કે અણીદાર પ્રકાંડ કંટકમાં, સમજાય છે, ફેરવાઈને શું થાય છે, તો કે ભાઈ ચરતા પ્રાણીઓ સામે શું આપે છે, વનસ્પતિઓને રક્ષણ આપે છે. દાખલા તરીકે હું તમને દેખાડું કે આ પ્રકાંડ છે, એની કક્ષકલિકા છે. કક્ષકલિકા ક્યારેક કાષ્ટીય થઈને આવી સિદ્ધિ કંટક જેવી રચનામાં ફેરવાઈ જશે, આ કંટક છે. સમજાય છે, કંટક છે એ કાષ્ટીય હોય, સિદ્ધિ તીક્ષ્ણ હોય, અણીદાર હોય, પ્રકાંડ કંટકમાં ફેરવાઈ જાય છે. અને જે ચરતા પ્રાણીઓ હોય, સમજાય છે, અને એ વનસ્પતિઓને શું આપે છે, રક્ષણ આપવાનું કાર્ય કરે છે. કેનું કાર્ય કરે છે, રક્ષણ આપવાનું કાર્ય કરે છે. તો લીંબુ છે એક્ઝામ્પલ તરીકે આપણે લઈ શકાય, આવું લીંબુ અને બોગનવેલમાં છે જોવા મળે છે. કેમાં જોવા મળે છે, લીંબુ અને બોગનવેલમાં જોવા મળે છે. પછી એક્સ્ટ્રા છે, નોંધ કરી લખી લેજો, જોઈ લેજો કે એની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો દાખલા તરીકે ખાસ સમજાય છે કે કરમદી હોય ને, કરમદી, આ કરમદી નામની વનસ્પતિમાં પ્રકાંડ કંટકમાં જે રૂપાંતરણ થાય છે એમાં અગ્રકલિકાનું રૂપાંતરણ થશે. કેનું થશે, અગ્રકલિકા છે પ્રકાંડ કંટકમાં છે એ રૂપાંતરણ થાય છે. એટલે દાખલા તરીકે આપણે શું કહેવાય, તો કે ભાઈ આ જે અગ્રભાગ જે છે, સમજાય છે, કયો ભાગ, આ જે અગ્રભાગ એ શું થઈ ગયો હોય, પ્રકાંડ કંટકમાં રૂપાંતરણ પામી ગયો, એટલે અગ્રકલિકાનું રૂપાંતરણ જોવા મળે છે. પછી મહેંદી અને દાડમ, મહેંદી અને દાડમ, તો એમાં કક્ષકલિકામાં રૂપાંતરણ થયેલું છે. કક્ષકલિકાનું શું છે, રૂપાંતરણ છે એ જોવા મળે છે. કક્ષકલિકામાંથી કંટકમાં રૂપાંતરણ છે એ થાય છે. સમજાય છે, ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો, સમજાવો કે ન ખબર પડી. અને ત્યાર પછી ગુલાબ છે, ગુલાબ
અને એક બીજી વનસ્પતિ છે સ્માઇલેક્સ. કઈ છે? સ્માઇલેક્સ. તો ગુલાબ અને સ્માઇલેક્સની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એમાં જે છે ને પ્રકારની સપાટી પર તીક્ષ્ણ રચના છે સર્જાય છે. સમજાય છે? દાખલા તરીકે ગુલાબનો છોડ છે, સમજાય છે? કેનો છોડ છે? ગુલાબનો છોડ છે. આવું ધારી લ્યું કે જ્યાં ઘણી આવી તીક્ષ્ણ રચના છે એ જોવા મળે છે. શેની રચના જોવા મળે છે? તીક્ષ્ણ રચના, અણીદાર રચના જોવા મળે છે, જેને આપણે સાલ છોડ કહેવાય. એ ખરેખર પ્રકાંડનું રૂપાંતરણ નથી, પરંતુ સપાટી પરના બહિરુદ્ભેદ છે. એટલે વ્યાખ્યા આપી તો આવું દઈ શકાય કે ગુલાબ અને સ્માઇલેક્સ જેવી વનસ્પતિ પ્રકાંડની સપાટી પર શું કરે છે? તીક્ષ્ણ રચનાઓ સર્જાય છે. જેને શું કહેવાય? સાલસૂળ કહે છે. તે પ્રકાંડનું રૂપાંતરણ નથી, પરંતુ પ્રકાંડની સપાટી પરના પ્રકાંડની સપાટી પરના પ્રકાંડની સપાટી પરના શું છે? બહિર ઉદ્ભેદ છે. ખ્યાલ આવ્યો? ખબર પડી? તો આ જે કાર્ય છે તે શું થાય છે? એનું રક્ષણનું કાર્ય થાય છે. તો આજના લેક્ચર્સમાં સ્ટુડન્ટ મિત્રો આપણે અહીંયા સુધી જોવાનું છે. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને તમારા માધ્યમ સુધી નવા નવા વિડીયોની અપડેટ મળતી રહે. અસ્તુ, જય હિન્દ, જય ભારત. Thank you. Have a nice day.